ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરવાડાઓ અને દબાણો દૂર કરવાની ડ્રાઈવ અંતર્ગત શહેરને અનઅધિકૃત ઢોરવાડાથી મુક્ત કરવાનું અભિયાન ગાંધીનગર શહેરમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઢોરવાડા ઊભા કરનાર ઈસમો સામે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને આવા બિન અધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ગાંધીનગર મનપાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ તેમજ સમગ્ર ટીમ દ્વારા ગાંધીનગર શહેરના વિકાસ સાથે નગરજનોના આરોગ્ય અને સુખાકારી માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં બિનઅધિકૃત દબાણો ઢોરવાડાના દબાણોના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને આ માટે જ અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આજરોજ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સીએનસીડી શાખા દ્વારા સતત છઠ્ઠા દિવસે ડ્રાઈવ ચલાવીને સરકારી જમીન પર થયેલા ઢોરવાડાના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ સાત ઢોરવાડા અંદાજે પંચ્યાસી જેટલા પશુઓને હટાવવામાં આવ્યા હતા તેમજ અંદાજિત પંદરસો ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખાલી કરાવવામાં આવી હતી જેમાં સેક્ટર છવ્વીસના કિશન નગર વિસ્તારના સાત ઢોરવાડા સહિત અંદાજે પંચ્યાસી જેટલા પશુઓને હટાવવામાં આવ્યા હતા આ ઢોરવાડાઓ દૂર કરવામાં આવતા શહેરીજનો ગંદકી અને ઢોરના ત્રાસથી મુક્ત કરવામાં અસરકારકતા જોવા મળી છે અને કેટલાક પશુ માલકો ઢોરઢાંખર સાથે અન્ય વિસ્તારમાં સ્થળાંતર થયા છે આ સમગ્ર ઝુંબેશ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાની સીએનસીડી શાખા અને એસ્ટેટ શાખાની બે બે ટીમ એસઆરપીએફના હથિયારધારી જવાનો લેડીઝ અને જેન્ટ્સ કોન્સ્ટેબલ સહિત એક પીસીઆર વાન વિડિયો રેકોર્ડિંગ માટે કેમેરા પર્સન જેસીબી તથા જરૂરી અન્ય મશીનરી સાથે કામગીરી કરવામાં આવી હતી ત્યારે આવનારા દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે ગાંધીનગર મહાનગરપાલિકાની આ કામગીરીથી સ્થાનિક નગરજનોમાં રાહતની સાથે ખુશીઓ વ્યક્ત કરી હતી Subscribe now and press the bell icon. Never miss an update.